द्वारका तेमज खंभाळिया में 100 बेडनी कोविड सेंटर नो शुभारंभ माटे आजे भाजप प्रदेश प्रमुख सी आर पाटिल द्वारका जिल्ला में आवी पहोंच्या हता। द्वारका जिल्लाना प्रवासे आजे प्रदेश प्रमुख सी आर पाटिल आजे द्वारका आवी पहोंच्या हता। द्वारका में बनेल 100 बेडनी कोविड केर सेंटर नो प्रारंभ करावियो, ज्यारे अन्य रक्तदान केम्प में हाजरी आपी हती। त्यारबाद तेओ खंभाळिया में पण भाजप द्वारा अन्य 100 बेडना कोविड केर सेंटर नो प्रारंभ करावा पहोंच्या हता। मर्यादित संख्या में कार्यकरों की हाजरी वच्चे आजे बन्ने कोविड सेंटर नो प्रारंभ सी आर पाटिल हस्ते करावायो हतो। कोरोना महामारी वच्चे आजे जिल्लाना खंभाळिया अने द्वारका खाते कोरोना दर्दियों माटे 100-100 बेडना कोविड सेंटर की शुरुआत करावी हती। स्थानिक आसपासना विस्तारना लोकोने आ सेंटरोथी लाभ मळशे। मुकेश मुकरिया, जेडएस टीवी, द्वारका। સાહેબ આજ રોજ હા નમસ્કાર મિત્રો, આખા દેશ અને દુનિયામાં કોરોનાને કારણે હાહાકાર મચેલો છે, પરંતુ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને દૂરંદેશીથી આજે અન્ય દેશોના સરખામણીમાં ખૂબ મોટી વસ્તી હોવા છતાં આપણે હજુ પણ પ્રમાણમાં ઘણા સલામત રહી શક્યા છીએ। કોરોનાએ અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે, પણ છતાં પણ મોદી સાહેબની દૂરંદેશીને કારણે આપણે જે ડેથ રેટ છે એ કદાચ 2% આજુબાજુ રહ્યો છે, અને બાકીનાને સારવાર મળી જાય છે, એના કારણે રિકવરી પણ આવી જાય છે। ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આખા રાજ્યની અંદર જ્યાં પણ જે જરૂર પડે તે બધી જ વ્યવસ્થા કરતા હોય છે, એ રેમડેસિવીરની હશે કે ઓક્સિજનની હશે, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા મળીને સંગઠનને સાથે રાખીને લોકોની મદદ લઈને અલગ અલગ જગ્યાએ દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા 100 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરે અને લોકોને મદદ કરે એવા હેતુ સાથે બધાને કામ કરવા માટેનું અમે સૂચન કર્યું હતું। પણ આ સૂચન કે આ વિનંતીને જે રીતે આવકાર મળ્યો, આજે પ્રભુ માહિત સાહેબના સ્વર્ગસ્થ પિતાના નામે એમણે આ 100 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે, એના કારણે જરૂરિયાતમંદ લોકોને આ બધી જ પ્રકારની વ્યવસ્થા મળશે, ભોજન પણ મળશે, અને પ્રભુભા આ દ્વારકામાં સિવિલ હોસ્પિટલમાં જે પેશન્ટો છે એ દરેકને પૂરતું ભોજન એ એમના તરફથી પણ પહોંચાડી રહ્યા છે। આ રીતે ભારતીય જનતા પાર્ટી એ જે સેવા દ્વારા લોકો સુધી પહોંચવાનો એનો જે પ્રયત્ન હોય છે એ આજે ફરી સાબિત થયો છે, એટલા માટે હું પ્રભુભાઈ એમની ટીમને ખરેખર અભિનંદન આપું છું કે ખૂબ સારું એમણે કામ કર્યું છે, પરંતુ હજુ મુકામ આવ્યો નથી। હજુ આપણે આ કોરોનાની સમય લડવાનો છે, ત્યારે પૂરતી તકેદારી સાથે, પૂરતી વ્યવસ્થા સાથે લોકોની વચ્ચે રહે એવી મારી એમને પણ વિનંતી છે।